नमो हरिघंटाणं नमो सीताणं नमो आयरियाणं नमो जायाणं नमो लोलेश्वसहुणां ऐसो पंच नमोकारो सर्व पावपणासनो मंगलानां ससंवेशे प्राणायन्जनशलाकया नेत्रयोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजं राजचन्द्रहं वन्दे सत्त्वलोचनदायकं प्रभो सत्त्वलोचनदायकम्। आत्मसिद्धि कृपाळुदेव श्रीमद राजचंद्र जी रचित आत्मसिद्धि तथा आत्मसिद्धि पर पूज्य गुरुदेव कांजी स्वामी प्रवचनों एनो स्वाध्याय चाले छे। एमां आत्मसिद्धि नी गाथा 135 नो स्वाध्याय आपणे शुरू कर्यो छे। 135 मी गाथा में एम कहू कि सर्व जीव छे सिद्ध सम जे समझे ते थाय सद्गुरु आज्ञा दीन दशा निमित्त कारण माये। अने एनो अर्थ करता गुरुदेव एम कहू कि जे समझे एनी अंदर तो दर्शन मोह नो नाश आवे छे। अने ते थाय एटले तेमा तो चारित्र मोह नो क्षय तथा सर्व कर्म नो नाश कहो छे। अने अपने आत्मसिद्धि पर प्रवचनों आ पुस्तक में गुरुदेवे जे विस्तार कर्यो छे ए पहलो पेरेग्राफ कर्यो छे। हवे आगळ लईए पाना नंबर 416 बीजो पेरेग्राफ थोड़ो कर्यो छे आपणे फरीथी लईए छीए। गुरुदेव कहे छे कि जे समझे ते थाय शुद्धता ने जाने माने अनुभवे અને તે જાતનો પુરુષાર્થ કરે। શુદ્ધતાને જાણે એટલે કે દ્રવ્યકૃતના અભ્યાસ દ્વારા, શાસ્ત્રના અભ્યાસ દ્વારા, ગુરુના ઉપદેશ દ્વારા અથવા તો સાક્ષાત જીનેશ્વર પરમેશ્વરની વાણી દ્વારા વસ્તુના સ્વરૂપને, આત્માના સ્વરૂપને જેમ છે તેમ જાણે એટલે એવી શુદ્ધતાને જાણે। પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે તો એને શુદ્ધ તરીકે જ જાણે। વર્તમાન પર્યાયમાં મલિનતા છે એ વર્તમાન પર્યાયની મલિનતાને ગૌણ કરી અને પોતાનું ત્રિકાળ જે દ્રવ્ય છે એનું જ એક લક્ષ કરે એટલે એ શુદ્ધ છે એમ એ જાણે, એવું જ એને માને। જેમ કે અનંત જીવો એમ જાણી માની અને એવો જ પુરુષાર્થ કરી અને મોક્ષે ગયા છે તો પોતે પણ એમ માને અને પછી એવો પુરુષાર્થ કરીને એનો અનુભવ પણ કરે, પોતાના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો અનુભવ પણ કરે। એવો પુરુષાર્થ પછી અનુભવનો આગળ ને આગળ વધ્યા કરે એટલે સ્વરૂપને વિશે એકાગ્રતા રહ્યા જ કરે, લીનતા થાય અને છેવટે સ્થિરતા થાય તો પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય। એક લીટીમાં આખો મોક્ષનો માર્ગ સમજાવી દીધો છે। શુદ્ધતાને જાણે માને અનુભવે અને તે જાતનો પુરુષાર્થ કરે તો સ્વયં શુદ્ધતા પ્રગટ થાય। અભવી જીવો પણ શક્તિપણે સિદ્ધ પરમાત્મા સમાન છે, છતાં તેને વર્તમાન દશામાં સદાય હીનતા એ પ્રકારની છે કે તેને આત્મધર્મ ન પ્રગટે, મોક્ષ ન થાય। દરેક આત્માનો વાસ્તવિક સ્વભાવ પૂર્ણ શુદ્ધ અસંખ્યાત પ્રદેશી કેવળ જ્ઞાન સ્વરૂપ આનંદ ઘન છે। અસંખ્યાત પ્રદેશી આત્મા
अनंत गुण सहित शुद्ध केवल ज्ञान स्वरूप आनंद घन चैतन्य घन अविनाशी आनंद मूर्ति छे। अने जे छे ते कई नवू नथी, ते सदाय छे, जे छे ते सदाय छे, ते स्वाधीन पुरुषार्थ थी प्रकट थाय छे। जे छे ते तो अनादिनू छे, सदाय छे, पण तेनू लक्ष्य करीने एनो पुरुषार्थ करता ए प्रगट थाय छे, पर्यायमां ए प्रगट थाय छे। એના પછીના પેરેગ્રાફમાં અભવી જીવની વાત સમજાવી છે, એમ કે અહીંયા એમ કહ્યું ને કે અભવી જીવો પણ સત્તીપણે સિદ્ધ પરમાત્મા સમાન છે, છતાં તેને વર્તમાન દશામાં સદાય હીનતા છે। તો થોડીક વાત એની સમજાવી છે। ગુરુદેવ અહીંયા કહે છે કે અભવી જીવના દ્રષ્ટાંતમાં કે સુવર્ણ પાષાણમાં બે જાત આવે છે, ખાણમાંથી સોનું નીકળે છે ને, અને એ સોનું જે નીકળે છે તો એની ઓળ એ બે પ્રકારની હોય એની વાત કરી છે, કે સુવર્ણ પાષાણમાં બે જાત આવે છે, કનક પાષાણ અને અંધ પાષાણ। તેમાં અંધ પાષાણમાં સુવર્ણ રજ એવી દ્રઢ લેપાયેલી છે કે તેમાં ગમે તેવો અગ્નિ આદિનો પ્રયોગ કરવામાં આવે છતાં શુદ્ધ સુવર્ણ જુદું ન પડે, તેની રાહત થઈ જાય પણ સુવર્ણ જુદું ન પડે। અંધપાષાણમાંથી સોનું જુદું પાડવા માંગે તો એ જુદું પડે નહીં, એની રાહત થઈ જાય। સામાન્ય રીતે એને ગરમ કરી અને એ રજકણને જુદા પડે અને સુવર્ણ મેળવવામાં આવે છે, પણ આ જે અંધપાષાણ જે છે એમાંથી સુવર્ણ જુદું ન પડે, છતાં તેમાં સુવર્ણપણું છે, એમાં સુવર્ણપણું છે। તેવી રીતે અભવ્ય જીવને માટે કહે છે કે અભવી આત્મામાં મોક્ષ સ્વભાવ સિદ્ધત્વ છે, જેમ પેલા અંધપાષાણમાં સુવર્ણપણું છે તેવી રીતે અભવી આત્મામાં મોક્ષ સ્વભાવ સિદ્ધત્વ છે, પણ એ અંધપાષાણવત અપ્રગટ છે, તેનો આત્મધર્મ કદી પ્રગટે નહીં। અભવીનો આત્મધર્મ પ્રગટે નહીં એટલે એ શાસ્ત્રોનો અભ્યાસ કરે, બધું કરે, છતાં એ ભાવે એ થતો નથી, પોતાના આત્માના જે ભાવ જ્ઞાન ભાવ આનંદ ભાવ એવા ભાવે એ પરિણમી શકતો નથી, આત્મધર્મ કદી પ્રગટે નહીં। આત્મામાં અને પરમાત્મામાં જાતિ સ્વભાવે ફેર નથી, પરમાત્મા એ પર્યાયમાં પ્રગટ કર્યું છે અને બાકી જીવોએ એ પર્યાયમાં હજી પ્રગટ થયું નથી, પણ અંદર મૂળ તત્વ શુદ્ધ છે એટલે જે ફેર છે તે અવસ્થામાં છે। આત્મામાં અને પરમાત્મામાં જાતિ સ્વભાવે ફેર નથી, એકની અવસ્થા સિદ્ધ સમાન કીલે છે ત્યારે એકની શુદ્ધ અવસ્થા ન કીલે। હવે આ ભવ્ય અને અભવ્યની વાતને અહીંયા એ રીતે સમજાવી છે કે જે ખીલે છે, જેની અવસ્થા ખીલે છે એ ભવ્ય છે, એક જાત થઈ, અને બીજા અંદરમાં તો એ પરમાત્મા સ્વરૂપ છે એટલે કે મોક્ષ સ્વભાવ સિદ્ધત્વ છે, પણ જે ખીલતું નથી એ અભવ્ય થયું। એટલે કહે છે કે એકની શુદ્ધ અવસ્થા ન ખીલે માટે તે જાત જે છે ખીલતી નથી, એ અભવ્ય છે। એકની અવસ્થા સિદ્ધ સમાન ખીલે છે ત્યારે એકની શુદ્ધ અવસ્થા ન ખીલે માટે એક જાત ભવ્ય અને એક જાત અભવ્ય, એ વાત ઘણા ન્યાયથી યુક્તિ આગમ પ્રમાણથી ત્રિકાળ સિદ્ધ થયેલી છે।
अभवी जीव राग द्वेष अने शुभाशुभ परिणाम में एकत्व बुद्धि की गांठ छोड़वानो पुरुषार्थ करतो नथी। जेम कोड़ू मग चढ़े नहीं वंध्या ने पुत्र न थाय ये जातना जड़ना परमाणु परिणमन है। ये उदाहरण आप दृष्टांत तो एक देश दृष्टांत हमेशा एक अपेक्षा समझावा माटे हो दृष्टांत थी बधु साथे मेळवु नहीं पण एक अवस्था समझावी छे एटला माटे दृष्टांत आवा आप्या छे कि जेम कोरडू मग चढ़े नहीं संध्याने पुत्र न थाय ए जातना ए जड़ना परमाणुनु परिणमन छे। त्यां तो दृष्टांत थी वात करी छे तेनाथी अहींया तो आपणे सिद्धांत समझी लेवो कि शुद्ध अवस्था जेमनी खीलती नथी ए अभव्य छे जे पोते ज्ञान भावे पोताना आत्माना भावे थता नथी ए अभव्य छे। 470 માં પાના પર બીજા પેરેગ્રાફમાં આગળ કહે છે કે લાયક પ્રાણીને પુરુષાર્થ ઉપાડવા માટે જે યોગ્ય જીવ છે લાયક છે યોગ્યતા એને પ્રાપ્ત કરી છે એવા લાયક પ્રાણીને પુરુષાર્થ ઉપાડવા માટે બોધ લેવા માટે આ ભવિ જીવોની જાત એક નિમિત્ત છે। ભવ્ય છે અને એ પુરુષાર્થ કરી અને પોતાના સ્વરૂપનો અનુભવ કરી શકે છે એ વાત ઉપરથી આપણે બોધપાઠ લેવો એમ કહેવું છે। એના ઉપરથી આપણે બોધપાઠ લઈ શકીએ છીએ કે આપણે પણ એવું કરી શકીએ। તેની વાત સાંભળતા તેને પોતાનામાં હીનતા ન દેખાય। બેહદ જ્ઞાયક સ્વભાવ સન્મુખ થઈ પુરુષાર્થ ઉપાડે। હું પૂર્ણ શુદ્ધ જ્ઞાયક છું એ ભાન દ્વારા રાગ દ્વેષ પુણ્ય પાપમાં અટકે નહીં મૂંઝાય નહીં હું તો પૂર્ણ શુદ્ધ જ્ઞાયક છું આવા ભાન દ્વારા એ બીજે ક્યાંય રોકાય નહીં અને પુરુષાર્થ ઉપાડે। અન્ય જીવો ભવ્ય જીવો મુક્ત દશાને પામ્યા છે હું પણ ભવ્ય છું તો હું પણ પૂર્ણ શુદ્ધ જ્ઞાયક છું મારામાં રાગ દ્વેષનો કણ પણ નથી કેમ એ પોતાનો પુરુષાર્થ ઉપાડે છે। જગતમાં અતિ અલ્પ સંખ્યામાં અભવ્ય જીવો છે જો એક સ્પષ્ટતા કરી છે ગુરુદેવ અહીંયા તો અભવ્ય અભવ્ય કરીને કોઈએ પોતે શંકા ના કરવી કે હું અભવ્ય હોઈશ કે ભવ્ય હોઈશ કે શું। જગતમાં અતિ અલ્પ સંખ્યામાં અલ્પ સંખ્યામાં નહીં અતિ અલ્પ સંખ્યામાં અભવ્ય જીવો છે જે લાયક ભવ્ય છે તે આવું સાંભળે છતાં પોતાને શંકા ન આવે પણ પોતામાંથી પુરુષાર્થ ઉપાડીને હું સિદ્ધ મુક્ત થઈ જાઉં એવો ઉત્સાહ આવે। અભવ્યની વાત સાંભળીને એને નિરુત્સાહી થવાની જરૂર નથી કેમકે એ તો અતિ અલ્પ સંખ્યામાં છે। જગતમાં અતિ અલ્પ સંખ્યામાં અભવ્ય જીવો છે એટલે એ વાતથી કાંઈ નિરુત્સાહી થવાની જરૂર નથી કે શંકા કરવાની જરૂર નથી। પોતાનામાંથી પુરુષાર્થ ઉપાડવાનો છે ભવ્યની વાતને સાંભળીને પોતે પુરુષાર્થ ઉપાડવાનો છે કે હું પૂર્ણ શુદ્ધ જ્ઞાયક છું અને એવા ભાન દ્વારા રાગ દ્વેષ પૂર્ણ પાપમાં રોકાયા વિના બીજે ક્યાંય અટક્યા વિના માત્ર સ્વરૂપનું લક્ષ કરે તો પોતાના સ્વરૂપનો અનુભવ થાય। પ્રયોગ કરશે તો ખબર પડશે ને પ્રયોગ જ નથી કરતો એ શું કરશે। કાવ્યમાં પણ આવે છે ને કે માએ પડ્યા તે મા સુખ માણે દેખણ હારા દાજે જોને ભાઈ તું બહાર ઉભો ઉભો જોયા કરીશ તો તને શું થશે અંદર પડને એક વાર બીજો બધો વિચાર છોડી દે ને। અનંત જીવો મોક્ષે ગયા અને તું જ શંકા કરીને બેસી રહ્યો છો। અનંત જીવો જાય ભવિષ્યકાળમાં પણ જશે વર્તમાનમાં પણ જીવો મોક્ષે જઈ રહ્યા છે અને તને જે એક શંકા છે કે છે કે જગતમાં અતિ અલ્પ સંખ્યામાં અભવ્ય છે એટલે કોઈ પ્રકારની શંકા લાવ્યા વિના પોતામાંથી પુરુષાર્થ ઉપાડીને હું સિદ્ધ સમાન છું તો હું મારા સિદ્ધત્વને પ્રગટ કરીશ જ એવો અંદરમાંથી ઉત્સાહ લાવી અને પોતાનું બેહદ સામર્થ્ય સમજે
અને અખંડ જ્ઞાનમાં નિશંક જ રહે, પોતાનું સામર્થ્ય સમજે અને અખંડ જ્ઞાનમાં નિશંક જ રહે, ક્યાંય અટકે નહીં અને પૂર્ણતાના લક્ષ્ય પુરુષાર્થ ઉપાડે, એક નિસંદેહ ચૈતન્યના જ્ઞાનની બલિહારી છે. એવા પોતાના જ્ઞાન સ્વભાવની એ બલિહારી છે કે પોતે જ્ઞાન ભાવે થઈ જાય છે. સાચું સમજનારને માટે કેટલો અવકાશ છે તેનો આ ન્યાય છે. સિદ્ધના જ્ઞાનમાં જણાવ્યું છે કે અભવ્ય જાતના જીવો અલ્પ છે, તે સાચી વાત છે. અને તેમ જાણીને પોતે રાગ દ્વેષમાં ન અટકતો, શીઘ્ર જ યથાર્થ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાનમાં ટકતો પુરુષાર્થ કરે છે. ઘણા વર્ષો પહેલા એક સાધ્વીજી કોઈક વખત પ્રવચનમાં એવું બોલ્યા હશે, આમ તો પ્રવચનો ઘણા આપે છે, વિદ્વાન છે, અત્યારે પણ છે, અત્યારે હજી સાધ્વીજી છે, ઘણી મોટી ઉંમરથી છે, દિગંબર છે, પણ એવું બોલ્યા, કોને ખબર આપણે ભવ્યો હોઈએ કે અભવ્ય. શ્રી ગુરુદેવે એ વાત ઘણી વાર પ્રવચનમાં લીધી છે કે અરે રે, આ શું બોલો છો, એમ કે આવું બોલવામાં એવો વિકલ્પ ના આવવો જોઈએ કે આપણે અભવ્ય હોઈશું કે ભવ્ય હોઈશું, એવો સંદેહ પોતે પુરુષાર્થ ઉપાડે કે એવા સંદેહમાં રહે. જે એવા સંદેહમાં એક શંકામાં રહ્યો છે એનો તો પુરુષાર્થ સાચો ઉપડી શકે નહીં, પોતાના સામર્થ્યનો એ વિચાર નથી કરતો. અભવ્યની વાત અતિ અલ્પ જે વસ્તુ છે એની વાતને જ પકડી કાંઈ નહીં. એટલા માટે ગુરુદેવ આ વાત ઘણીવાર બોલ્યા છે અને એવા ભાવથી બોલ્યા છે કે આ શું બોલે છે, અભવ્ય કે ભવ્ય, આવો વિકલ્પ એમ, વિકલ્પ ન હોય, એવો વિકલ્પ ન હોય. જો શાસ્ત્રમાં તો દરેક વાત આવે, દરેક વસ્તુ શાસ્ત્રમાં તો કહેવામાં આવી હોય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ હોય એ પણ કહેવામાં આવી હોય, પણ એનું જ્ઞાન કરવા માટે જ હોય બસ. એનો અર્થ એમ નથી થતો, કોઈ પણ અપેક્ષાએ કોઈ વાત કોઈક રીતે કહેવામાં આવી હોય તો એનો અર્થ એવો નથી થતો કે જેથી કરીને આપણે નિરુત્સાહ થઈ જઈએ, એ માટે કહેવામાં નથી આવ્યું હતું. જ્ઞાની પુરુષોને સૂક્ષ્મ વાતો પણ જ્ઞાનમાં દેખાઈ હોય એટલે વાત કરી હોય, પણ જે માર્ગ છે, ધોરી માર્ગ જે છે, એ માર્ગે જતા અનંત જીવો મોક્ષ ગયા છે તો એ વાતને પકડવાની છે. અત્યારે વર્તમાનમાં કેટલીક વસ્તુ લોકો પહેલી પકડે છે, જે અપવાદરૂપ અલ્પ અલ્પ અતિ અલ્પ જો હોય, અહીંયા અતિ અલ્પ છે, અલ્પ તો કહ્યું અને એમાં પણ અતિ અલ્પ કહ્યું છે, તો એવી વાતને પહેલા પકડે. સમ્યક દર્શન ગમી જશે તો અરે ભાઈ પહેલા સમ્યક દર્શન પ્રગટ તો કરતું, વમી જવાની ક્યાં વાત કરે છે, કોને વમી ગયું, તે સમ્યક દ્રષ્ટિ કેટલા જોયા અને એમાં કોને વમી ગયું, એવી રીતે આ અભવ્યની વાત છે. એટલે એવી બધી વાતને ખરેખર તો જે સાધક જીવ છે એણે માત્ર સાંભળી બસ, એથી વિશેષ એનું કાંઈ સમજવાનું હોય નહીં. હોય એ વસ્તુ છે જગતમાં છે બસ એટલું, જેથી વિશેષ કાંઈ નહીં. કોઈકને કાંઈક હોય અપવાદરૂપ અતિ અલ્પ વસ્તુ જે બને એનો વિચાર કરવાનો હોય કે જે ધોરી માર્ગે અનંત જીવો જે પ્રાપ્ત કરી રહ્યા છે, અનંત જીવોને સમ્યક દર્શન થયું છે, ભૂતકાળમાં થયું છે, વર્તમાનમાં થઈ રહ્યું છે, ભવિષ્યમાં થશે, અને એવા કે અનંત જીવો મોક્ષે જશે એનો વિચાર કરવાનો હોય. લાખો માણસની મેદની ધોરી માર્ગે ચાલી જતી હોય ઉત્સાહપૂર્વક, એનું લક્ષ કરવાનું હોય કે એવા 50 લાખ લોકો આમ ચાલ્યા જતા હોય અને એમાં એકાદ માણસ ડાયવર્ટ થયો હોય, એનું લક્ષ કરવાનું હોય, શેનું લક્ષ થશે, તમારી રુચિ હોય એ પ્રમાણે લક્ષ થાય. જોતો નથી કે આટલા બધા લોકો આટલા ઉત્સાહપૂર્વક આમાં જઈ રહ્યા છે, એ નથી જોતો. જે અપવાદરૂપ કોઈક છે એનું લક્ષ કરે, પ્રભુ આ દ્રષ્ટિ બરાબર નથી. એટલે ગુરુદેવે એ વાત લીધી પહેલા, ઘણા વર્ષો પહેલા, 15-15 વર્ષ પહેલાની વાત છે, જ્યારે ગુરુદેવ આખી સ્પષ્ટતા નહોતા કરતા, માત્ર એવું કહેતા હતા કે આ જો પેલા
તો એમ કે છે કે આપણે ભગત છીએ કે અભગત છીએ. અરે આ શું બોલે છે, બસ આટલું વાક્ય બોલે પછી આગળ ગુરુદેવ સ્પષ્ટતા ના કરે. લગભગ 15-17 વર્ષ પહેલાની વાત છે, ત્યારે મને એમ થતું કે ગુરુદેવ આ દ્વારા શું કહેવા માંગે છે. પછી ખ્યાલ આવ્યો, ઘણા વર્ષો પહેલાની વાત છે, 15 વર્ષ નહીં પણ લગભગ 18-25 વર્ષ પહેલાની વાત છે. ત્યારે 10 વર્ષથી તો હું આમાં છું, એની પહેલા પણ 6-7 વર્ષ તો મેં આખું અભ્યાસ કર્યો આ બધા શાસ્ત્રોનો, એટલે એની પહેલાની વાત છે. જયારે એ વાત સાંભળી પહેલી વખત ત્યારે મને થયું કે ગુરુદેવ આ દ્વારા કંઈક કહેવા માંગે છે, પણ મને પકડાતું નથી. અને પછી તો જેમ જેમ પ્રવચનો સાંભળતો ગયો તેમ તો બહુ બહુ સ્પષ્ટ થયું કરે કે આવો તો વિકલ્પ ન લાવવાનો હોય, અભવ્યનો વિકલ્પ હોય. આપણને સાધનાના માર્ગે જે આવ્યો છે એ તો ભવ્ય જ છે, સાધનાના માર્ગે તું ચડ્યો છો તો ભવ્ય જ છે. ગુરુદેવ અહીંયા એક બહુ સુંદર વાત મૂકી 417માં પાના ઉપર પહેલા પેરેગ્રાફમાં કહ્યું ને કે અભવી જીવ રાગ દ્વેષ અને શુભાશુભ પરિણામમાં એકત્વ બુદ્ધિની ગાંઠ છોડવાનો પુરુષાર્થ કરતો નથી, એમ એક વાક્ય મૂક્યું છે. એના ઉપરથી સમજી જવાનું કે આપણે તો નિર્ણય કરી લીધો છે શુભાશુભ પરિણામમાં એકત્વ ન હોય, શુભાશુભ પરિણામમાં એકત્વ ન હોય, બિલકુલ ન હોય, એ વાતનો સ્વીકાર કરી લીધો છે, સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે. પુરુષાર્થમાં નબળાઈને કારણે કદાચ થઈ જતું હોય પણ સિદ્ધાંતમાં તો સ્વીકારી લીધું છે કે આ શુભાશુભ પરિણામ એ મારું સ્વરૂપ નથી, શુભાશુભ પરિણામ રૂપે હું હોઉં જ નહીં, મારું તો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. આટલા શાસ્ત્રના અભ્યાસ પછીથી એ વાત તો ગાંઠે બાંધી લીધી છે, એ વાતનો તો પાકો નિર્ણય થઈ ગયો છે, એ તો નિર્ધાર થયો જ છે કે હું જ્ઞાન સ્વરૂપ છું, શુભાશુભ ભાવ રૂપ હું નથી. શુભાશુભ ભાવ થાય પણ એ મારું સ્વરૂપ નથી, એ સાથે મને એકત્વ ન હોય, એ સાથે મને એકત્વ ન હોય, એનામાં મારાપણું ન હોય, એનામાં મને ઈષ્ટ બુદ્ધિ ન હોય. અભવ્યની વાત તો ક્યાંય રહી ગઈ, અહીંયા તો ભવ્ય છીએ. અને ભગવાનના જ્ઞાનમાં, તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં, કેવળી ભગવાનના જ્ઞાનમાં આપણે સિદ્ધ સમાન દેખાયા છીએ, તો આપણે એવો પુરુષાર્થ કરીને એ પાત્રતા સાથે એને પ્રગટ કરીએ. પાત્રતા પણ હવે કેળવી છે તો હવે પુરુષાર્થ જ બાકી રહ્યો છે. આટલી બધી પાત્રતા કેળવી છે, સ્વાધ્યાય કરીએ છીએ, શાસ્ત્ર અભ્યાસ કરીએ છીએ, રૂચિ રાખીએ છીએ, તો આખો દિવસ હવે એકમાત્ર એ જ વિચાર રહે કે હું નાયક ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ જ છું, પરથી ભિન્ન મારું સ્વરૂપ છે, જુદો છું, એવું ભેદ જ્ઞાન અને પોતાના સ્વરૂપનું ભાન, હું આ છું આ છું એવી દ્રઢતા, ભલે વિકલ્પ રૂપે એ અહર્નિશ એટલે દિવસ રાત હંમેશા રહ્યા કરે તો પછી સ્વરૂપનું લક્ષ થઈ જાય છે. અહીંયા આગળ કહે છે છેલ્લા પેરેગ્રાફમાં, એની પહેલાના પેરેગ્રાફમાં આપણે એક લઈએ જરા કે સાચું સમજનારને માટે કેટલો અવકાશ છે તેનો આ ન્યાય છે. સિદ્ધના જ્ઞાનમાં જણાવ્યું છે કે અભવ્ય જાતના જીવ અલ્પ છે તે સાચી વાત છે, તેમ જાણીને પોતે રાગ દ્વેષમાં ન અટકતો શીઘ્ર જ યથાર્થ સ્વરૂપના શ્રદ્ધા જ્ઞાનમાં ટકતો પુરુષાર્થ કરે છે. એમાં આગળ કહે છે કે સર્વજ્ઞ પ્રભુ એમ કહે છે કે આ ભવ્ય જીવ છે, ત્યાં સામો લાયક જીવ લહી ભવ્યતા મોટું માન દ્રવ્ય નિક્ષેપે સત્સન્મુખ થઈ સ્વીકાર કરે. પોતે એવો સામો સ્વીકાર કરે છે પ્રભુના જ્ઞાનમાં એમ વાત આવી કે આ ભવ્ય છે, તો એ જીવ પોતે એનો સ્વીકાર કરે ને કહે કે હા હું પરમાત્મા જેવો જ છું, શક્તિ અપેક્ષાએ એવો જ છું, એવડો જ છું, એમ સહજ એને અંદરમાંથી હકાર આવે કે હું સિદ્ધ છું, હું સિદ્ધ છું, સિદ્ધ છું એટલે કે નૈગમ નય ભાવિ નૈગમ નયની અપેક્ષાએ હું સિદ્ધ છું. વચ્ચેનો કાળ હજી ઘણો બાકી છે, કર્મ ઉપાધિ સહિતનો કાળ બાકી છે, તો એ વચ્ચેનો કાળને કાઢી નાખે અને એમ કહે કે હું સિદ્ધ છું. આવો અંદરમાંથી હકાર આવે, અને આવો હકાર આવે તો સમજવું કે આત્માના અચિંત્ય પુરુષાર્થનો આ મહિમા છે. એવો પુરુષાર્થ એને જાગ્યો છે તો એનો અર્થ એમ થયો, આપણે એવો પુરુષાર્થ જગાડવાનો છે. અહીંયા તો એ વાત કરી છે, આત્મા અકારણીય તત્વ છે, સ્વયં સ્વાધીન છે, છતાં
તે નિમિત્તનો ઉપકાર સમજે છે. જે પોતાની પાત્રતા સમજે, મેળવે, તે જ સિદ્ધ પરમાત્મા થાય. તેથી કહ્યું કે સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સિદ્ધ સમ શક્તિ, સિદ્ધ સમ શક્તિ કે છે કે એવી વ્યક્તતા થવી, જે શક્તિ અપેક્ષાએ પડી છે એની એવી વ્યક્તતા થવી, એ જ એકમાત્ર કર્તવ્ય છે. એટલે સિદ્ધ સમ શક્તિ વ્યક્તિના ન્યાય અનેક પ્રકારના છે. શક્તિ અંદરમાં છે અને એની વ્યક્તતા એવું બળ પણ અંદરમાંથી જ આવે છે. પોતે સિદ્ધ સમાન છે એવો ન્યાય એને શાસ્ત્રના અભ્યાસ દ્વારા કર્યો કે હું સિદ્ધ સમાન છું, સર્વજ્ઞ પરમેશ્વરના જ્ઞાનમાં આ વાત આવી છે. એટલે એ બધી રીતે એ સમજ્યો, શાસ્ત્ર દ્વારા, યુક્તિ દ્વારા અને અનુમાન દ્વારા બધી રીતે એને નિર્ણય લીધો એ ન્યાય. હવે એની વ્યક્તતા, તો હું એવી વ્યક્તતા પર્યાયમાં પ્રગટ કરી શકું એવો છું, એ પણ એને સમજવું પડે ને કે આ હું એ કરી શકું એમ છું. એવું પોતાનું સિદ્ધ સમાન સ્વરૂપ હું વ્યક્ત કરી શકું, પર્યાયમાં પ્રગટ કરી શકું. વ્યક્ત કરવું એટલે પ્રગટ કરવું, તો એ પણ એને સમજવું પડે ને કે એ પણ હું કરી શકું એવો છું. તો એવું એવું બળ અને પછી એવી પાત્રતા, એવી તૈયારી, એના વડે એ સત્પુરુષના યોગ મેળવે અને સર્વજ્ઞ પરમાત્માની શ્રદ્ધા કરી અને અપૂર્વ વિજય ઉલ્લાસ વડે પ્રત્યક્ષ આત્મલાભ પામે. ગુરુદેવ એ વાત અહીંયા કહે છે કે એક તો પોતામાં પાત્રતા તૈયારી વડે સત્પુરુષનો યોગ મેળવે, પાત્રતા એટલે તૈયારી, એટલે એનું ઉપાદાન તૈયાર થયું હોય તો યોગ એને મળી જાય છે. યોગ મેળવે એટલે એને રખડવું પડે, ફરવું પડે એમ નહીં, પોતાની પાત્રતા હોય એટલે યોગ મળે. પાત્રતા તૈયારી વડે સત્પુરુષનો યોગ મેળવે એટલે એને પોતાની તૈયારી હોય તો સત્પુરુષ મળી જ જાય અને એવું નિમિત્ત મળે અને સર્વજ્ઞ પરમાત્માની શ્રદ્ધા કરી. એટલે સર્વજ્ઞ પરમાત્માની શ્રદ્ધા એટલે સર્વજ્ઞ પરમાત્માએ જે જીનવાણીમાં કહ્યું છે એની શ્રદ્ધા કરી અને અપૂર્વ વિજય ઉલ્લાસ વડે પ્રત્યક્ષ આત્મલાભ પામે. આ બધા ન્યાય છે, શક્તિ અને વ્યક્તિના ન્યાય. પોતાનામાં સિદ્ધ સમાન શક્તિ અને એની વ્યક્તતા, એના અનેક પ્રકારના ન્યાય છે. જે ગુરુદેવે કહ્યું એ આ ન્યાયની બધી વાત કરી. બીજી વાત છે કે વળી કોઈ સર્વજ્ઞના મુખમાંથી તું ભવ્ય છો એમ સાંભળી પોતે ભાવથી ઉછળીને અંદરથી હકાર લાવે છે. હા આમ જ છે, આમ જ છે, હું ભવ્ય છું, હું સિદ્ધ સમાન છું, સિદ્ધત્વ પ્રગટ કરી શકું એવો છું અને મારું એ સિદ્ધત્વ ક્રમબદ્ધમાં નિશ્ચિત જ છે. છે છે છેની હાલ આવે, છેની હાલ આવે અને છેની હા આવી એવો એ જીવ પુરુષાર્થ ઉપાડતો સ્વભાવ સન્મુખ થઈ અને આગળ વધી જાય છે. તે ધર્માત્મા છદ્મસ્ત જીવ હોવા છતાં, હજી વર્તમાનમાં તો એવો પુરુષાર્થ કરી રહ્યો છે એટલે છદ્મસ્ત છે. છદ્મસ્ત એટલે શું? છદ્મ અવસ્થ, છદ્મસ્ત છે. છદ્મસ્ત, છદ્મ એટલે શું? જેને જ્ઞાનાવરણી અને દર્શનાવરણીય કર્મના ઉદયો છે એ છદ્મસ્ત છે. હજી પૂર્ણપણે જ્ઞાનની દર્શનની દશા કેવી હતી, હજી એ કર્મો ઉદયમાં પડ્યા છે એને છદ્મસ્ત કહીએ છીએ. તો એવો એ છદ્મસ્ત હોવા છતાં ભાવિ નૈગમને એ સિદ્ધ છે, ભવિષ્યમાં એ સિદ્ધ થવાનો છે. એટલે એ એમ કહે છે કે હા હું સિદ્ધ છું. વચ્ચે કેટલોય કાળ નીકળી જશે, એમ બધે નીકળી જાય, ઘણો સમય વચ્ચે નીકળી જશે, પણ પોતે પોતાના સિદ્ધત્વને પ્રગટ કરશે જ. મારું સિદ્ધત્વ ક્રમબદ્ધમાં નિશ્ચિત જ છે. જેને ક્રમબદ્ધનો નિર્ણય થયો છે, સમ્યક્ત સહિત જેને ક્રમબદ્ધનો નિર્ણય થયો છે એની દશા આવી જ છે કે હું તો સિદ્ધ છું.
વચ્ચેના કાળને વચ્ચેની પર્યાયને એ જોતો નથી, પોતે પોતાના જ્ઞાન સ્વભાવમાં સ્થિરતાનો જ પુરુષાર્થ કરે છે, બીજું કાંઈ કરતો નથી, એને બીજું કાંઈ કરવું નથી. કેવળ જ્ઞાનીએ કહ્યું કે આ જીવ બે ભવે મોક્ષ જવાનો છે, તે પણ ભાવિ નૈગમ નયથી સિદ્ધ જ છે. તે સાંભળનાર ભાવથી ઉછળીને વર્તમાનમાં જ હું પૂર્ણ છું એ લક્ષે પોતામાં સ્થિર થઈ શુદ્ધ પર્યાય ઉઘાડીને યથાર્થ નિર્ણય લાવે કે હું ત્રિકાળ આવો જ છું. જે સમયે તે થાય આ સર્વવ્યાપક સૂત્ર છે. જે સમજે તે થાય, અહીંયા એમ હોવું જોઈતું હતું, હું ત્રિકાળ આવો જ છું એટલે કે જે સમજે તે થાય, આ વાત અહીંયા સિદ્ધ થાય છે. જે લાયક હોય તે સમજે, સમજે એટલે શુદ્ધ પર્યાયને ઉઘાડે, પૂર્ણતાના લક્ષ્ય સાધક સ્વભાવ પ્રગટ કરે. દ્રવ્ય સ્વભાવ નિત્ય શુદ્ધ છે, તેમાં શુદ્ધ સિદ્ધ અવસ્થા શક્તિરૂપે અનાદિની છે, નવી નથી. સિદ્ધ અવસ્થા અંદરમાં પડી છે એ કંઈ નવી નથી, જે અંદરમાં પડી છે એ કંઈ નવું નથી, એની પ્રગટતા છે એ નવું થઈ છે, એ પ્રગટે ત્યારે એ નવી થઈ, પર્યાય નવી નવી પ્રગટે છે, પણ શક્તિરૂપે તો અંદરમાં અનાદિનું પડ્યું છે. સિદ્ધ સમાન તે સહજ શક્તિ છે, એ રીતે પ્રગટ જાણે અને ઉપાય સમજે તેને એ પ્રગટ થાય, એ થાય એમ કહ્યું ને, એને એ થાય, એમાં થાય એટલે એમાં ઉપાદાનનું સામર્થ્ય કહ્યું છે કે એનું ઉપાદાન જ એવું છે એટલે થાય જ, એનું ત્રિકાળ શુદ્ધ ઉપાદાન છે તે સિદ્ધ સમાન કયો એટલે કે જ્ઞાન સ્વભાવી છે, એનું ઉપાદાન જ એવું છે કે કેવળ જ્ઞાન પ્રગટ કરે. પાંચ સમવાયની વાત કહીએ છીએ તો આપણે એમ કહીએ છીએ ને, પહેલો સમવાય તો કે સ્વભાવ, વસ્તુનો સ્વભાવ, વસ્તુનો સ્વભાવ જ એવો છે એટલે એ પ્રકારે એવા પરિણામ થાય જ છે. વસ્તુનો સ્વભાવ ન હોય તો ક્યાંથી થાય? અજીવને કાંઈ કેવળ જ્ઞાન થાય છે? કેવળ જ્ઞાન કોને થાય? જીવને થાય છે. કહે છે કે એ એનો સ્વભાવ જ છે, એ ઉપાદાન જ એવું છે. દ્રવ્ય સ્વભાવ નિત્ય શુદ્ધ છે, તેમાં શુદ્ધ સિદ્ધ અવસ્થા શક્તિરૂપે અનાદિની છે, નવી નથી. સિદ્ધ સમાન તે સહજ શક્તિ છે, એ રીતે પ્રગટ જાણે અને ઉપાય સમજે તેને પ્રગટ થાય છે, તે થાય એમાં ઉપાદાનનું સામર્થ્ય કહ્યું. તેમાં નિમિત્ત કારણ સદગુરુની આજ્ઞા છે, સદગુરુનો ઉપદેશ છે, સદગુરુએ કહેલ વિકરાગ દશાનો વિચાર કરવો તે જ્ઞાનબળનો પુરુષાર્થ છે. પૂરતે પછી એ આજ્ઞાને એ ઉપદેશને માન્ય કરી અને આગળ વધે, એના ઉપર વિચાર કરે, વિચારણા કરે, તો એ જ્ઞાનબળનો એનો પુરુષાર્થ છે, એ પોતાના જ્ઞાનબળનો પુરુષાર્થ છે. એટલે એમ બે કારણ કયા? ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ, એક મૂળ કારણ અને બીજું સંયોગપણે બહિરંગ કારણ, બહિર કારણ. મૂળ કારણ ઉપાદાન કારણ અને બીજું સંયોગપણે બહિરંગ કારણ એટલે નિમિત્ત કારણ. દેવગુરુ શાસ્ત્ર એ નિમિત્ત કારણ, બહિરંગ કારણ. જેને અખંડ સત સાધન જીન શક્તિ નિશ્ચય કારણ હોય તેને સદગુરુ સતદેવ સતશાસ્ત્ર નિમિત્ત સાધન હોય છે. જેને નિજ શક્તિ નિશ્ચય કારણ હોય, અખંડ સત સાધન નિજ શક્તિ નિશ્ચય કારણ હોય, તેને પછી બાહ્યમાં સદગુરુ સદદેવ શસ્ત્રાસ્ત્ર એવા નિમિત્ત, એવા નિમિત્ત સાધન હોય છે. અને એને નિમિત્ત પણ ત્યારે કહેવાય કે જેને સાચી દ્રષ્ટિ ખીલી છે તો એને માટે એ નિમિત્ત કહેવાય, બાકી જીવો નથી. સત્શાસ્ત્ર, સદગુરુ, સત્પુરુષ અને સાક્ષાત જ્ઞેશ્વર પરમેશ્વર એ તો જગતમાં છે ને, એ બધું છે ને,
પણ એ બધાને નિમિત્ત ક્યાં થાય છે? એ બધું એક સરખું બધાને છે, છતાંય બધાને નિમિત્ત નથી થતું. જીનેશ્વર ભગવાનની વાણી સમુત્તરમાં આપણે બેઠા હોઈએ તો બધાને કઈ જુદી જુદી છે એમ નથી. બધાને એનો લાભ તો એક સરખો જ છે, કોઈને લાભ નથી મળતો એવું નથી. પણ જેનું ઉપાદાન હોય, તૈયાર, જે તૈયાર છે એને એનો પૂર્ણ લાભ મળી જાય છે. જેનું ઉપાદાન તૈયાર નથી એ ત્યાંથી એમને એમ પાછો ચાલ્યો આવે છે, એને એ નિમિત્ત થતું નથી. તો શું પ્રભુની વાણીમાં કઈ ખામી હશે? પ્રભુની વાણીમાં તો કઈ ખામી નથી. એ વાણીના નિમિત્તે તો જીવો કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, તો પછી ખામી ક્યાં આવી? ખામી જે એને આત્મસાત કરતો નથી, જે એનું લક્ષ કરતો નથી, જે એને સાંભળતો નથી અને એમને એમ પાછો આવે છે, એનામાં ખામી આવે. એટલે એની પાત્રતા નથી, એની યોગ્યતા નથી, એનું ઉપાદાન તૈયાર નથી, એટલે એને એ પ્રગટ નથી થતું. પ્રભુની વાણી તો કરુણામય છે, એવી ને એવી જ છે. એવી જ રીતે સદ્ગુરુનો ઉપદેશ પણ એવો ને એવો જ છે. સામે 50 જીવો બેઠા હોય, એમાંથી 2 જીવો પામી જાય છે, કેટલાક જીવો અડધું પામે છે, અને કેટલાક જીવો તો બિલકુલ પામતા નથી, કાંઈ કરતા કાંઈ નહીં, પથ્થર ઉપર પામે. એમાં કોનો વાંક? સદગુરુનો ઉપદેશ તો એવો ને એવો જ છે, પોતાનું ઉપાદાન તૈયાર નથી. એટલે કે એ પોતે પ્રમાદમાં પડ્યો છે, પોતે પ્રમાદમાં પડ્યો છે એટલે એને નિમિત્ત થતું નથી. તો નિમિત્તની વાત કરીએ તો નિમિત્ત તો ભાઈ તને ત્યારે જ થાય કે તારી યોગ્યતા તૈયાર એવી થઈ હોય તો તને એ નિમિત્ત બને. બાકી નિમિત્તોને જો શોધવા જવાની જરૂર નથી, નિમિત્ત બરાબર જ છે, નિમિત્તો તો બરાબર જ છે, પણ તારું જ ઉપાદાન તૈયાર ન હોય એટલે તને પ્રાપ્ત ન થાય, એટલે તારે માટે એ નિમિત્ત ન કહેવાય. અને જેનું ઉપાદાન તૈયાર થયું છે, સાચી દ્રષ્ટિ સહિત જેનો પુરુષાર્થ ઉપડ્યો છે, એને એવું જ્ઞાન થાય છે તો ત્યારે એમ કહેવાય કે આ સદગુરુ, સતદેવ, સત્શાસ્ત્ર એ નિમિત્ત છે, એ નિમિત્ત છે. આગળ પણ કહે છે કે સિદ્ધ થવાનું મૂળ કારણ તો જીવ દ્રવ્ય સ્વયં છે. સિદ્ધ થવાનું મૂળ કારણ તો જીવ દ્રવ્ય સ્વયં છે, એ ચૈતન્ય મહાપ્રભુ છે, એ જ મૂળ કારણ છે. માટીમાંથી ઘડો થવાનું મૂળ કારણ તો માટી છે. એવી રીતે આ દ્રવ્ય જ એ જ્ઞાન સ્વભાવી, ચેતન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે, એ દ્રવ્ય જ મૂળ કારણ છે. શુદ્ધ થવાનું મૂળ કારણ તો જીવ દ્રવ્ય સ્વયં છે, એનું કારણ સ્વતંત્ર શક્તિ રૂપે છે. સ્વતંત્ર શક્તિ રૂપે એ કારણ પડ્યું છે, સિદ્ધપદ રૂપ પર્યાય છે. મૂળ કારણ અંદરમાં પડ્યું છે એટલે એ પ્રગટ થઈ શકે એવું છે, પણ એનો આને વિશ્વાસ નથી. અનાદિનો આ ભટકે છે ને, જે જીવ બારમાં ને બારમાં રહ્યો છે ને, એનો વિશ્વાસ આવતો નથી અને એક પ્રકારની દલીલો કર્યા કરે છે ને, મિથ્યાત્વના પોષણ કરી રહ્યો છે. એક વાર વિશ્વાસ કરી અને સાચો પ્રયોગ કરે ને તો એને ખ્યાલ આવે કે પ્રયોગમાં એ શાંતિનો અનુભવ તો થાય છે. જે ક્યારેય અનુભવી ન હોય એવી પ્રકારની શાંતિનો અનુભવ તો પ્રયોગ કરતા થાય છે. પ્રભુ તું શું કરી રહ્યો છે? જે કરવાનું છે એ નથી કરતો ને આખું જીવન આમ ને આમ પૂરું કરી નાખીશ. આખું બધું તને મળ્યું, આવી અનુકૂળતાઓ મળી, આવો મનુષ્યનો જન્મ મળ્યો, આવો જૈન ધર્મ મળ્યો, આવા શાસ્ત્ર મળ્યા, આવી ગુરુદેવની વાણી મળી, મહાપુરુષોની વાણી મળી, કૃપાળુ દેવની કૃપા તારી ઉપર વરસી રહી છે. પ્રભુ તું આ શું કરી રહ્યો છે? તું સ્વયં સિદ્ધ થવાનું કારણ છો. સિદ્ધ થવાનું કારણ તો તારામાં પડ્યું જ છે. કે છે કે સિદ્ધ થવાનું મૂળ કારણ તો જીવદ્રવ્ય સ્વયં છે, એનું કારણ સ્વતંત્ર શક્તિ રૂપે છે, પરાધીનતા નથી. સિદ્ધ પદ પર્યાયમાં પ્રગટ થાય છે, અંદર કારણ પડ્યું છે એટલે પર્યાયમાં પ્રગટ થાય છે. તેને વ્યક્ત કરવા રૂપી કાર્ય જેવા પોતાના સિદ્ધ પદને પર્યાયમાં પ્રગટ કરવા રૂપી જે કાર્ય એ પોતાના આધારે છે, કોઈ પરની અપેક્ષા પણ નથી. તેની યોગ્યતાનો પુરુષાર્થ જીવે કર્યો એટલે તે જાતનો વ્યવહાર અને સત્સમાગમ આદિ નિમિત્ત હોય જ છે. પોતાનો પુરુષાર્થ જાગે તો બાકી બધા નિમિત્ત વગેરે બધું હોય જ છે.
ઘણા ન્યાય સમજાવી છે આ ગાથામાં, ઘણા ન્યાય છે એમાં, અનંત જીવો છે એ વાત પણ અંદર સમાય છે ને. ગાથાનો વિચાર કરીએ તો એમ કહ્યું ને, સર્વ જીવ છે સિદ્ધ સમ, એટલે સર્વ કહેતા જીવો કે એક નથી, અનંત જીવો છે એવો પણ અંદરથી અર્થ નીકળે છે ને. એટલે એ વાત ગુરુદેવે અહીંયા લીધી છે કે ઘણા ન્યાય આમાં તો આવી જાય, અનંત જીવો છે એક નથી, બધા જીવોમાં સ્વાધીનપણે બેહદ સામર્થ્ય છે, બધામાં સરખી શક્તિ પડી છે, સમજનાર ભવ્ય કયા, નહીં સમજનાર અભવ્ય કયા, સદગુરુ કયા, મોક્ષ માર્ગ કયો, જીન આજ્ઞા વિતરાગ દશાનો વિચાર ચારિત્ર કયું, એમ ઘણા ન્યાય આમાં તો કયા, ઘણા ઘણા ન્યાય એમાં તો થઈ ગયા છે. આગળ કહે છે કે ત્રણેય કાળે એક જ માર્ગ છે, નિશ્ચય વ્યવહારની સંધિ વાળો તે માર્ગ છે, બધી બાજુના ન્યાયના પડખા જે મેળવી લે તેને સાચું સમજાય છે, અને તે સમજવાની શક્તિ બાળ ગોપાળ બધા જીવોમાં છે, તે સમજવાની શક્તિ બાળ ગોપાળ બધા જીવોમાં છે. પ્રભુ એમાં ઉંમર સાથે શુભ સંબંધ છે, બધા જીવોની ઉંમર તો સરખી છે, અનાદિના બધા છે, કોઈ આગળ પાછળ નથી, બધા અનાદિથી છે. છેલ્લી ત્રણ લીટીમાં કહે છે કે અનંત જીવ સંસારથી મુક્ત સિદ્ધ પરમાત્મા સ્વતંત્ર છે, અને અનંત જીવ સિદ્ધ થશે. સમ્યક શ્રદ્ધા, જ્ઞાન, સત્સમાગમ, સંયમ આદિ મોક્ષ માર્ગ વર્તમાનમાં પણ છે, એમ ઘણા ન્યાય આ ગાથામાં મનન કરવા જેવા છે. પોતાથી બધું સમજવું પડશે, બધું પોતે પોતાથી સમજવું પડશે. પ્રભુ જાતે નિર્ણય કરવા પડશે, જાતે પ્રયત્ન કરે તો જ લાભ થાય, જાતે પ્રયત્ન કરે તો જ ગુણ થાય. એવા પ્રયત્ન કરવાના, શાસ્ત્રનું અધ્યયન, શાસ્ત્રનું વાંચન, એના પર મનોમંથન, ચિંતવન, ન સમજાય તો જે પોતાથી વિદ્વાન છે, પોતાથી વધારે સમજ્યા છે એની પાસેથી સમજવું, ન્યાયપૂર્વક સમજવું, મધ્યસ્થપણે સમજવું, કોઈ પક્ષ કે મતમાં નહીં જવું, અને જેમ છે તેમ એને સમજવું, અનેકાંતથી વસ્તુના સ્વરૂપને સમજવું, એવા જ સત્સમાગમ કરવા, એવા સ્વાધ્યાય કરવા, એવો નિર્ણય કરવો, પોતાના શુદ્ધ સ્વરૂપની વાત ચાલતી હોય એમાં અતિ ઉત્સાહપૂર્વક જોડાવું, જ્યાં જ્યાં આત્માની વાત હોય એમાં અતિ ઉત્સાહપૂર્વક જોડાવો. આત્માની વાત એટલે મારી વાત, અને જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે, શુદ્ધ સ્વરૂપ કહ્યું છે, એવા શુદ્ધ સ્વરૂપને પોતાના વિશે સ્થાપવું કે એવું જ મારું શુદ્ધ સ્વરૂપ છે, એમ એ બધું પોતે જાતે સમજી અને પોતે જાતે પ્રયત્ન કરે તો જ ગુણ થાય. કોઈ આવીને કંઈ કરાવી દેશે, નિમિત્તાધીન દ્રષ્ટિ રાખશે તો કાંઈ લાભ નહીં થાય. શુદ્ધતાનો નિશ્ચય અને આશ્રય તે સાચો માર્ગ છે. શુદ્ધતાનો નિશ્ચય, પોતાના શુદ્ધ સ્વરૂપનો નિશ્ચય અને તેનો આશ્રય તે સાચો માર્ગ છે, તે ત્રિકાળ છે. આ બધું આ ગાથામાં ભર્યું પડ્યું છે. પ્રભુ એનો આધાર લેવ અને ખૂબ પુરુષાર્થ કરો, ગુરુદેવ એમ કહે છે. કહે છે કે આ ગાથામાં આખી આત્મસિદ્ધિનો સાર સમાઈ જાય છે. ગુરુદેવ એમ કહે છે કે આ ગાથામાં આખી આત્મસિદ્ધિનો સાર સમાઈ જાય છે. તો આ રીતે આપણે 135મી ગાથા બહુ ભાવવાઈ છે એ પૂરી કરીને એના ઉપર વિચાર કરવો, આખું પ્રવચન ફરીને વાંચી જવા જેવું છે, બહુ સુંદર વાત છે. હવે આગળ આપણે 136મી ગાથા લઈએ છીએ. વચનામૃતમાં 136મી ગાથા, ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને રહે ભ્રાંતિમાં સ્થિત. રત્નામૃતમાં એના અર્થમાં કહે છે કે સદગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનના નિમિત્ત કારણ છે, અને આત્માના જ્ઞાન દર્શન આદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે.
निमित्त कारण अने उपादान कारण सद्गुरु आज्ञा आदि ते आत्मसाधनना आत्मसाधनामा अथवा तो ये साधनना ये निमित्त कारण छे अने आत्माना ज्ञान दर्शन आदि ये उपादान कारण छे। आत्मा में रहेली शक्तिओ ये उपादान कारण छे। ये बात शास्त्र में आवी छे। तेथी उपादाननु नाम लई जे कोई ते निमित्त ने तजसे ते सिद्धपणाने नहीं पामे अने भ्रांति में वर्चा करशे क्योंकि साचा निमित्तना निषेधार्थे ते उपादाननी व्याख्या शास्त्र में कही नथी। कि जे निमित्त ने तजसे ते सिद्धपणाने नहीं पामे अने भ्रांति में वर्चा करशे क्योंकि साचा निमित्तना निषेधार्थे ते उपादाननी व्याख्या शास्त्र में कही नथी। पण उपादान अजागृत राखवाथी तारू साचा निमित्त मळ्या छतां काम नहीं थाय माटे साचा निमित्त मळे ते निमित्तने अवलंबीने उपादान सम्मुख करवू अने पुरुषार्थ रहित न थवू एवो शास्त्रकारे कहेली ती व्याख्यानो परमार्थ छे। बीजी रीते कहीए तो ये निमित्त छे अने उपादाननी वात जे करी छे ते एमां उपादानने काढ़ी नाखवानी वात नथी करी। उपादाननी वात करी होय तो निमित्तने काढ़ी नाखवानी वात नथी करी अने निमित्तनी क्यांक वात करी होय तो उपादानने काढ़ी नाखवानी वात नथी करी। बन्ने साथे ज रहेल छे। तो उपादान विषे जराक वधारे मुख्यताथी वात करेली होय तो पण एम नथी के निमित्त न होय एम नथी कहेवानो आशय एवो नथी। परंतु उपादानने जागृत करवा माटे त्यां निमित्तनी गौणता करी अने ए वात करी होय। उपादान कारण जे छे ए मुख्य कारण छे एम કહીને જ્યાં જ્યાં વાત કરવામાં આવી હોય તો એ ઉપાદાનને જાગૃત કરવાને માટે એ વાત કરી છે કેમકે પોતે પ્રમાદમાં પડ્યો છે ને તો એના ઉપાદાનને જાગૃત કરવું છે ને એટલે એ વાત કરી હોય। એનો વધારે વિસ્તાર ગુરુદેવે જે કર્યો છે તે આપણે લઈએ। આત્મસિદ્ધિ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો આ પુસ્તકમાં 12 નંબર 419। गाथा 136 नो अर्थ यहां समझावता गुरुदेव कहे छे कि जुओ यथास्थाने जेम जोईए तेम क्रमबद्ध गाथानी रचना थई छे। एटले आत्मसिद्धिनी अंदर जे आखी रचना छे ए पण बहु ज क्रममां छे। ए ज क्रममां तमारी विचारधारा चाले तो तमे छेक सुधी વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજી અને પુરુષાર્થમાં પ્રવર્તી શકો એમ કહેવું છે। જો યથાસ્થાને જેમ જોઈએ જે જગ્યાએ જે જોઈએ તે વાત ક્રમબદ્ધ ગાથામાં કરવામાં આવી છે। સદગુરુ આજ્ઞા આદિ આત્મસાધનમાં નિમિત્ત કારણ છે। સદગુરુનો ઉપદેશ સત્શાસ્ત્રનું વાંચન સત્પુરુષોની નિષ્ઠા આ બધું જે છે તે આત્મસાધનમાં નિમિત્ત કારણ છે। સતદેવ ગુરુ ધર્મની ભક્તિ સત્શાસ્ત્રની ભક્તિ આદિ પણ તે એ બધું નિમિત્ત કારણ કહેવાય ક્યારે? એ બધું નિમિત્ત કારણ છે પણ એ નિમિત્ત કારણ ક્યારે કહેવાય? કે પોતે નિશ્ચય શુદ્ધિ કરે એટલે પોતાના ઉપાદાનને તૈયાર કરે પોતે નિશ્ચય શુદ્ધિ કરે ત્યારે નિમિત્તમાં બહુમાન થવું તે પોતાનું બહુમાન છે। નિશ્ચય શુદ્ધિ કરે પોતાના ઉપાદાનને જાગૃત કરે અને એવી તૈયારી થાય એટલે નિમિત્ત પ્રાપ્ત થાય અને પોતાને જે ધ્યેય સિદ્ધ કરવાનું છે તે સિદ્ધ થાય તો પછી એને નિમિત્ત પ્રત્યે બહુમાન આવે પોતે જાગૃત થાય અને સમ્યક દર્શન પ્રગટ કરે તો જે નિમિત્તો એના પ્રત્યે બહુમાન થાય એ સ્વાભાવિક છે। અને એ બહુમાન ખરેખર તો પોતાનું બહુમાન છે। ધર્માત્માને એ પ્રસંગ સહેજે થયા વિના રહે નહીં। હું વિતરાગ ન થાય
ત્યાં લગી બહુમાન થયા વિના રહે નહીં, ત્યાં લગી એવા જે પોતાને ઉપકારી નિમિત્ત થયા છે એમના પ્રત્યેનું બહુમાન થાય જ છે. એટલે કોઈએ ઊંધા અર્થ ન કરવા કે આપણે ઉપાદાન તૈયાર જ્ઞાન થાય ને જ્ઞાન પોતાનામાં સિદ્ધત્વ પડ્યું છે એટલે આપણે બીજા કોઈની જરૂર નથી, એવા કાંઈ ઊંધા અર્થ કરવાની જરૂર નથી. એ વાત બરાબર છે, નિશ્ચયથી એમ જ છે. અને છતાંય જ્યારે પ્રાપ્ત થાય છે તો પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે, તે વખતે ઉપાદાન કારણ હોય છે છતાંય સાથે નિમિત્ત કારણ પણ હોય જ છે. એટલે જેને એ પ્રગટ થાય છે એને એવા નિમિત્ત કારણ પ્રત્યે પણ બહુમાન હોય જ છે, દેવ ગુરુ શાસ્ત્ર પ્રત્યેનું બહુમાન હોય જ છે. અને ક્યાં સુધી એવા બહુમાન એને હોય, જ્યાં સુધી એ પૂર્ણ દશા ન પ્રગટ કરે ત્યાં સુધી, એટલે કે જ્યાં સુધી એ પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને બહારમાં છે ત્યાં સુધી એને એવા બહુમાન આવે છે, એટલે કે એવા શુભભાવ આવે છે. એટલે કે દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના ભક્તિ વિનય પૂજાના ભાવ એને આવે જ છે. પરમાત્માને એ પ્રસંગ સહેજે થયા વિના રહે નહીં, પૂર્ણ વિતરાગ ન થાય ત્યાં લગી બહુમાન થયા વિના રહે નહીં. એ શુભ વિકલ્પ પાછળ અખંડ સત સ્વરૂપની આરાધનાનો પુરુષાર્થ વર્તે છે. એ શુભ વિકલ્પ પાછળ અખંડ સત સ્વરૂપની આરાધનાનો પુરુષાર્થ વર્તે છે. એટલે શું? એટલે કે એણે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કર્યો છે અને એને સમજાયું છે કે આ પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ કેવો અલૌકિક માર્ગ છે, કેવો ગહન છે અને કેવો મુશ્કેલ છે, એ બધું એને સમજાયું છે. એટલે જેમણે એ માર્ગે ચાલીને પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી લીધી છે એમના પ્રત્યે એવો શુભ ભાવ આવે જ છે કે ઓહો પ્રભુ આપે તો આવો અલૌકિક અપૂર્વ પુરુષાર્થ કર્યો, પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી લીધી, એટલે એમના પ્રત્યે એવો ભાવ આવે જ છે. એટલે એ શુભ ભાવ જે પ્રભુ પ્રત્યેનો ભક્તિનો ભાવ પૂજાનો ભાવ જે છે એ સાચો પૂજા ભક્તિ વિનયનો ભાવ છે. એ વિકલ્પ આવ્યો છે, શુભ વિકલ્પ છે, તો એનું કારણ શું છે? તો કે એનો પોતાનો એવો પુરુષાર્થ થયો છે માટે હવે એને એવો ભાવ આવે છે. પણ જેને એવો પુરુષાર્થ થયો નથી એ માત્ર શુભભાવ કરે છે, પ્રભુની સ્તુતિ કરે છે, તેમાં કાંઈ ભલીવાર હોતો નથી. એ ક્યાં જાણે જ છે? પ્રભુના સ્વરૂપને ક્યાં જાણે છે? પ્રભુના પુરુષાર્થને એ ક્યાં જાણે છે? એને તો ક્યાં પ્રયત્ન કર્યો છે તેને ખબર પડે કે પ્રભુનો પુરુષાર્થ કેવો થયો છે? એણે પ્રયત્ન કર્યો નથી તો એને કેવી રીતે ખબર પડે કે અંદર જવામાં કેવો પુરુષાર્થ જોઈએ? અંદરમાં લીનતા કરવાનો પુરુષાર્થ એને કેવી રીતે સમજાય? અને પ્રભુ તો લીનતાથી આગળ વધીને અંદરમાં સ્થિરતા કરી બેઠા છે, પ્રભુનો પુરુષાર્થ એને શું સમજાય? અજ્ઞાની શું સમજે? ખાલી ગીતો ગાય, ભગવાનની આગળ જઈને મસ્તક ઝુકાવે ને જાત જાતની ક્રિયાઓ કરે, દેહની ક્રિયાઓ, એનો સ્વભાવ હોય એમાં એને અંદરમાં તો કંઈક પ્રભુ પાસેથી લૌકિકની પ્રાપ્તિની ઈચ્છા હોય, કંઈક લૌકિક સુખ પ્રાપ્તિની જ ઈચ્છા હોય. એટલે એનો જે શુભભાવ છે ને એની પાછળ કાંઈ નથી, એની પાછળ એને ક્યાં બીજું કાંઈ પ્રાપ્ત કરવું છે? એને તો લૌકિક સુખ પ્રાપ્ત કરવું છે, ભગવાન અમને સારી ગતિ આપજો, આવી તો એની ભાવના હોય છે. એના શુભ વિકલની પાછળ કાંઈ નથી. પણ આ જ્ઞાનીનો ધર્મીનો જે શુભ વિકલ્પ છે એની પાછળ તો એનો અખંડ સત સ્વરૂપની આરાધનાનો પુરુષાર્થ વર્તે છે, માટે એનો શુભ વિકલ્પ છે એવો છે. જો ગણધર ભગવાનનો શુભ વિકલ્પ હોય પ્રભુ પ્રત્યેનો કેવો હશે વિચાર કરો. મી ગણધરો જે ચાર જ્ઞાનના ધણી છે તે પણ ગુરુ ભક્તિ કરે છે, એમને એવો વિકલ્પ આવે છે, એ કેવો હોય? કેમ કે એમને તો હવે સ્થિરતા કરવી છે, સ્વરૂપને વિશે લીનતા તો કરે છે પણ હવે તો સ્થિરતા કરવી છે. તો પ્રભુની સ્થિરતા તરફનો એમનો જે ભાવ છે કેવો અદમ્ય ભાવ હોય, કેવો ભાવ હોય! પ્રભુ આપ તીવ્ર જ્ઞાન પ્રાપ્ત કરીને પૂર્ણપણે સ્વરૂપને વિશે સ્થિર થઈ ગયા, રોજ એ જુએ છે, પ્રભુના દર્શન કરે છે, પ્રભુની નિષ્ઠામાં રહ્યા છે, એવા ગણધરના કેવા ભાવ હશે? એમના પુરુષાર્થ એ એમના પુરુષાર્થ પછીના ભાવ છે.
ઘણા પુરુષાર્થ પછીના ભાવ છે. જે કોઈ વિષયમાં માસ્ટર કરી રહ્યો છે, માસ્ટર થયો નથી, અને કોઈ વિષયમાં માસ્ટર કરી રહ્યો છે એને એ વિષયમાં જે પીએચડી થયો છે એના પ્રત્યે કેટલું માન હોય છે, અને બીજો બીજો જે એને જાણતો નથી એમાં બેચલરે નથી થયો એને તો શું માન આવવાનું, કેમ કે એને તો પ્રયત્ન નથી કર્યો. એટલે આવી વાત છે, ન્યાય વાત નથી છે. એ શુભ વિકલ્પ પાછળ અખંડ સતત અખંડ સત સ્વરૂપની આરાધનાનો પુરુષાર્થ વર્તે છે. મુનિ ગણધરો જે ચાર જ્ઞાનના ધણી છે તે પણ ગુરુ ભક્તિ કરે છે, એમને પણ પ્રભુ પ્રત્યેનો એવો ભાવ આવે છે. વર્તમાનમાં મહાવીર ક્ષેત્રમાં શ્રી સિમંદર સ્વામી પરમાત્મા તીર્થંકર ભગવાન બિરાજે છે. ત્યાં ગણધર દેવ સંતોના નાયક, ગણધર ગણના ધરના ગણધર સંતોના નાયક તીર્થંકર દેવના વજીર છે. ગણધર છે પોતે ગણને ધરનાર, અને સામે પ્રભુ બિરાજે છે. પણ એ પણ ભક્તિ વિનય સહિત સર્વત્ર પ્રભુનો બહુ આદર અને માન કરે છે, કારણ કે તેમાં પોતાનો સત્નો પરમાર્થ રૂપ મહિમા છે. પ્રભુનો મહિમા એટલે સત્નો મહિમા છે. સત તો પોતાનું સ્વરૂપ છે, એટલે એમાં પરમાર્થ તો પોતાનો મહિમા છે. પોતાને ઉગડેલું જ્ઞાન અનંતમે ભાગે છે, વીર્ય પણ અનંતમે ભાગે છે. કેવળ જ્ઞાની ભગવાન કરતા પોતામાં જ્ઞાન દર્શન સુખ સ્થિરતાનો ઉઘાડ અનંતમે ભાગે છે. જો શક્તિ રૂપે તો પૂર્ણપણે છે, પણ ઉઘાડ અનંતમાં ભાગે ઉઘાડ થયો છે. પ્રભુને પૂર્ણ ઉઘાડ છે, પોતાને તો એવો ઉઘાડ થયો છે. સમ્યક દ્રષ્ટિ છે એટલે ઉઘાડ તો થયો છે, પણ એ અનંતમે ભાગે છે, પ્રભુના કરતા અનંતમાં ભાગે છે. અને તે ગણધર દેવ મહાન યોગ બળના સ્વામી છે, મહાપુણ્યવંત છે, મહાપુણ્યવંત છે, મહાવિદ્વાન છે. એવા ગણધર દ્વાદશાંગ સુધર ચરમ શરીરી હોવા છતાં, ચરમ શરીરી એટલે આજ ભવે મોક્ષે જનાર જે આ છેલ્લું શરીર છે નિર્વાણ પામી અને મોક્ષે જશે. અને દ્વાદશાંગ સુધર 12 અંગ નું જ્ઞાન જેમને પ્રગટ થાય છે તેવા એવા છે, છતાંય તીર્થંકર ભગવાનનું બહુમાન કરે છે, કેવળ ભગવાનનું બહુમાન કરે છે. ગુરુદેવ એને કહે છે કે તીર્થંકર ભગવાનના વજીર છે, અને સર્વજ્ઞ ભગવાન તીર્થંકર પ્રભુ ત્રણ લોકના નાથ છે. આવી વાત છે પ્રભુ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદ તેરી